नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में मित्रों, तमे लोको ए कॉमर्स फील्ड ने चॉइस करी छे, तो कॉमर्स फील्ड नी अंदर चॉइस करेला मारा तमाम विद्यार्थीओ अने विद्यार्थिनीओने हूँ भविष्यनी अंदर बिजनेसमेन अने बिजनेस वुमन तरीके जोवा मांगु छुं। मित्रों, कॉमर्स छे, कॉमर्स फील्डनी अंदर घणा बधा प्रेक्टिकल नॉलेज पण रहेला छे। मित्रों, कॉमर्स फील्डनी अंदर तमने बधाने ख्याल ज हशे, तमे लगभग सर्च करीने ज आ फील्डने चॉइस करी हशे, बराबर। परंतु आ फील्डनी अंदरथी घणा बधा प्रकारना बिजनेसमन अने बिजनेस वुमनने मारे पैदा करवाना छे, बिजनेसमेन अने बिजनेस वुमन बनावाना छे। मित्रों, आपणे कॉमर्स लीधुं छे तो मने आशा छे कि आप सौ मित्रोए बधी बुक्स जोई हशे, पण जो तमे लोकोए बुक्स ना जोई होय, तमे लोकोने विषय पसंदगी न खबर होय, तो आजे हूँ तमने धोरण 11 नी अंदर केवा केवा प्रकारना विषय आवे छे अने धोरण 11 नी अंदर केवा केवा प्रकारनी नोटबुक शुरू करवानी छे अने ए विषयनी अंदर केवो केवो अभ्यास करवानो छे, એમની તમને હું આજે જાણકારી દેવા માટે આવ્યો છું। મિત્રો, સૌપ્રથમ તો નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કોમર્સની અંદર આપણે ટોટલ એટલા વિષય તમને જે બોર્ડ પર દેખાઈ રહ્યા છે ને, એટલા વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે। મિત્રો, ધોરણ 11 કોમર્સ આવું નામ છે કંઈક આપણા સ્ટાન્ડર્ડનું। શું નામ છે? ધોરણ 11 કોમર્સ। હવે કોમર્સ એટલે શું? સૌપ્રથમ તો કોમર્સ છે તો કોમર્સની અંદર 7 વિષયનો સમાવેશ થાય છે। મિત્રો, કોમર્સની અંદર 7 વિષયની અંદર સૌ પ્રથમ વિષય છે, જો બોર્ડ ઉપર ધ્યાન આપો, ચાલો, પ્રથમ વિષય છે નામાના મૂળ તત્વો। શું છે? તમે જોજો, તમારી ચોપડીની અંદર જ હશે નામાના મૂળ તત્વની ચોપડી, નામાના મૂળ તત્વની ચોપડી હશે, પણ તમને ખબર નહીં હોય કે નામાના મૂળ તત્વો આવો તો વળી કેવો વિષય હે ને, આવું આપણને થતું હોય, પણ નામાના મૂળ તત્વો એટલે એકાઉન્ટ થાય। શું થાય? અકાઉન્ટ। આપણે ઘણાને પૂછ્યું હોય કે ભાઈ તું શું બિઝનેસ કરે, તો એમ કે હું અકાઉન્ટનો બિઝનેસ કરું, એટલે કે કોઈકનો અકાઉન્ટ હું સંભાળું છું, આવું આપણને કહેતા હોય। અકાઉન્ટની અંદર આપણે ચાલતો બિઝનેસ હોય, એ બિઝનેસની હિસાબી કિતાબની ગણતરી, શું થાય? હિસાબ કિતાબની ગણતરી આપણે એકાઉન્ટની અંદર શીખવાની હોય છે। મિત્રો, એકાઉન્ટ વિષય જે છે એમની અંદર આપણે હિસાબ કિતાબની ગણતરીઓ શીખવાની હોય છે, હિસાબ કિતાબના કાચા પાકા સરવૈયા એટલે કે આખું કોષ્ટક તરીકે બનાવવાના હોય છે। આ જ આપણું એકાઉન્ટ છે, એકાઉન્ટનું ગુજરાતીમાં નામ છે નામાના મૂળ તત્વો, અને જેમને શોર્ટકટ રીતમાં ACC તરીકે લખવામાં આવે છે। ચાલો મિત્રો, ત્યારબાદનો બીજો વિષય છે આંકડાશાસ્ત્ર। શું છે? આંકડાશાસ્ત્ર એટલે આંકડાનું શાસ્ત્ર, આંકડા, હા, ગણિત, આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક કહેવાય, જેમને શું કહેવાય, આખું નામ એનું સ્ટેટિસ્ટિક છે, જેમને ટૂંકમાં આપણે સ્ટેટ કહીએ છીએ, બરાબર। એટલે સ્ટેટની અંદર આંકડાકીય ગણતરી કરવાની છે। મિત્રો, આપણે જેમ ગણિત આવતું હતું એ રીતના આમાં સ્ટેટિસ્ટિક આવે, એટલે કે આંકડાશાસ્ત્રનો વિષયનો સમાવેશ થયો છે, બરાબર। ત્યારબાદનો ત્રીજો વિષય છે અર્થશાસ્ત્ર। શું છે? અર્થશાસ્ત્ર। અર્થશાસ્ત્રનું ઇંગ્લિશ નામ છે ઇકોનોમિક્સ। શું છે? ઇકોનોમિક્સ। ઇકોનોમિક્સ છે એટલે ઇકો, શું થાય? ટૂંકમાં એને શું કીધું છે આપણે? ઇકો। અર્થશાસ્ત્રની અંદર બજારમાં કઈ રીતના ફુગાવો આવે, બજારમાં મંદી કઈ રીતના આવે, બજારમાં વસ્તુની કિંમતની માંગ કઈ રીતના વધે, બજારની અંદર વસ્તુની ડિમાન્ડ કઈ રીતના થાય, વસ્તુ લોકો કઈ રીતના આકર્ષણ કરે, વસ્તુનું લોકો કઈ રીતના કેચઅપ કરે, આ વસ્તુનું શીખવાનું એટલે કે ઇકો, ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, બરાબર। ત્યારબાદ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। શું છે? વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। તમારા બધા ચોપડીની અંદર એક ચોપડી આવી હશે, બહુ મસ્ત ચોપડી છે, અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું ઇંગ્લિશમાં નામ છે BA। શું છે? BA। BAની અંદર તમારે કોઈ પણ કંપની છે, કોઈ પણ મોટી મલ્ટી સ્પેશિયાલિટી કંપની હોય એમની અંદર મેનેજમેન્ટ કેમ કરવું, ત્યારબાદ ધંધો છે તો ધંધો એટલે શું થાય, વેપાર એટલે શું થાય, વાણિજ્ય એટલે શું થાય, આ બધું જે શીખવાનું છે ને એ મિત્રો BA ની અંદર શીખવાનું છે। કેમાં? BA માં, કે ભાઈ તમને કોઈ પણ બિઝનેસ ખોલી દીધો છે કોઈ પણ વ્યક્તિએ, તો એ બિઝનેસનું તમે મેનેજમેન્ટ કઈ રીતના કરો, તમે સંચાલન કઈ રીતના તમે કરો, તમે કર્મચારીઓને કઈ રીતના સાચવો, તમે કર્મચારી સાથે કેવો વ્યવહાર કરો,
બરાબર. આ શીખવું એટલે શું થાય મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ત્યારબાદ સેક્રેટરીયલ પ્રેક્ટિકલ છે. સેક્રેટરી પ્રેક્ટિકલનું ટૂંકમાં નામ આવે છે એસપી. શું કહેવાય? એસપી સીસી. હા, સીસી એટલે એની અંદર છે ને પત્ર લખવાના, એક કંપની બીજી કંપનીને પત્ર વ્યવહાર કઈ રીતના કરે, પછી મંજૂરી કઈ રીતના હોય, અરજી લેખન, આવું બધું આપણે એસપીમાં શીખવાનું છે ને. બીજું એસપી ભાગ આવે. એસપીની અંદર સેક્રેટરી, ખ્યાલ છે ને, સેક્રેટરી એટલે શું થાય, પછી મોટા સ્ટોક માર્કેટ, શેર બજાર છે, આ વિશે બધા વિશે આપણે એસપીની અંદર અભ્યાસ કરવાનો હોય છે મિત્રો. બરાબર, આટલી ટૂંકમાં માહિતી છે, પરંતુ જેમ જેમ એના લેક્ચર થતા જાય તેમ તમને પૂરતી માહિતી મળતી રહેતી હોય છે. ત્યારબાદ તો આપણો બેઝિક સબ્જેક્ટ ગુજરાતી, જેવો આપણે પ્રથમ ધોરણથી અભ્યાસ કરતા આવ્યા છીએ અને 12 ધોરણ સુધી ભણવાનું છે આપણે ગુજરાતી. બરાબર, ત્યારબાદ ઇંગ્લિશ. આ બંને લેંગ્વેજીસ કહેવાય. શું કહેવાય મિત્રો? લેંગ્વેજ. લેંગ્વેજના વિષય તો બધામાં આવે જ, ગુજરાતી અને ઇંગ્લિશ. પણ આપણે મહત્વના આ 5 વિષય છે. કોમર્સ છે, 11 કોમર્સ એટલે આપણે આપણું પહેલું ધોરણ સમજવાનું, અને 12 કોમર્સ એટલે આપણે આપણું 10મું સમજવાનું. મિત્રો, આ 10 વર્ષની અંદર જેટલા વિષયનો સમાવેશ થયો છે એ વિષયો 11-12માં આવવાના નથી. 11-12ની અંદર બધા જ નવા વિષય આવી ગયા. એકાઉન્ટ સ્ટેટિકો બીએસપી, એકાઉન્ટ સ્ટેટિકો બીએસપી તમારે ખાસ સમજવાનું છે મિત્રો. તમને કોઈ પણ વ્યક્તિ કહે ભાઈ એકાઉન્ટ તને ફાવે તો આપણે સમજી જવાનું. એકાઉન્ટ એટલે નામાના મૂળ તત્વો જ થાય. બરાબર છે? એટલે આ બધા ગુજરાતીમાં નામ આપણને ચોપડીની અંદર આપ્યા હોય છે, એમના મેં ઇંગ્લિશમાં તમને કરી દીધા છે, એટલે તમે લોકો અટવાશો નહીં. હવે વાત આવી કે તમારું જે ઓનલાઈન છે એ સ્ટાર્ટ થશે, તો એમની અંદર તમારે નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, બધા નોટો કઈ રીતના બનાવવાની, બુક્સ કઈ રીતના બનાવવાની, તો એ ભાઈ સમજૂતી આપું તો તમારે નામાના મૂળ તત્વોનો જે ચોપડો છે ને તમારે મિનિમમ 300 પેજનો લેવાનો. કેટલાનો? 300 પેજનો. ત્યારબાદ આંકડાશાસ્ત્રનો જે ચોપડો છે એ પણ 300 પેજનો ફરજિયાત. એટલે ફરજિયાત એટલે કેવું છે, આમાં જો તમે નાના નાના ચોપડા લ્યો તો તમારે વર્ષ દરમિયાન 2-3 ચોપડા થાય, અને એક સાથે મોટો લઈ લીધો હોય તો એક ચોપડામાં પૂર્ણ થઈ જાય વર્ષ એમ. ત્યારબાદ અર્થશાસ્ત્ર છે એટલે 200 પેજ, વાણિજ્ય વ્યવસ્થા છે 200 પેજ, એસપી છે 200 પેજ, ગુજરાતી છે 200 પેજ, અંગ્રેજી છે 200 પેજ. એટલે કહેવાનો મિનિંગ કે ખાલી તમારે નામાના મૂળ તત્વ અને સ્ટેટિસ્ટિક બે વિષય જે છે ને એના જ તમારે 300-300 પેજના ચોપડા લેવાના છે. બાકી બધા તમારે 200-200 પેજના જનરલી જે ચોપડા મળે છે એ જ લેવાનો છે. અને એક રફબુક, એક તમારે રફબુકની વ્યવસ્થા કરી નાખવાની, એટલે તમારે ક્યારેક એવું હોમવર્ક આવ્યું હોય ત્યારે તમારે પ્રોબ્લેમ ન પડે. બરાબર. હવે મિત્રો, સમજવાનું એ છે કે આપણે એટલા વિષયમાંથી કાંઈ પણ સાહેબો હોમવર્ક આપે તો તમારે કઈ રીતના કરવાનું? તો તમારે ફરજિયાત પાકી બુકની અંદર જ લખવાનું છે અત્યારે હાલના સમયની અંદર. બરાબર છે? જે કાંઈ પણ હોમવર્ક આવે એ ફરજિયાત તમારે પાકી બુકની અંદર જ લખવાનું છે. અને જો આપણને હોમવર્કની અંદર સમાવેશ ન કર્યો હોય કે કઈ નોટમાં લખવું, તો પણ હવે આપણે લોકો મોટા થઈ ગયા છીએ એટલે આપણને સામાન્ય માહિતીમાં સમજ પડી જવી જોઈએ કે ભાઈ 11માની અંદર કાંઈ પણ હોમવર્ક આવે તો એ પાકી બુકમાં જ લખવાનું હોય. બરાબર. હવે એટલા વિષયના વિડીયો ના માધ્યમ થકી આપના થકી એ વિડીયો પહોંચે તો તમે લોકો ફરજિયાતપણે અત્યારે 11મું છે ને એટલે એક વિડીયો તમે 2-3 વાર જોશો ને ત્યારે તમને આ વિષયની જાણકારી તમને મળશે મિત્રો. બરાબર. હરેક વિડીયોની અંદર તમારે તો પેલા વિષયનું જે મહત્વ છે ને એ મહત્વ સમજાવવામાં આવ્યું છે પ્રથમ વિડીયોની અંદર કે ભાઈ આ વિષયનું મહત્વ તમારા જીવનની અંદર કેટલું છે. અર્થશાસ્ત્ર છે તો તેમનું મહત્વ તમારા જીવનની અંદર કેટલું છે, તમે કઈ રીતે તમારા માઇન્ડની અંદર પ્રેક્ટિકલ ઉમેરી શકો, આ બધી જ જાણકારી તમને આ વિષયોની અંદર અને જે શિક્ષકો છે એ શિક્ષકોના માધ્યમ થકી તમારા સુધી પહોંચાડવામાં આવશે. પણ વિડીયોના માધ્યમથી ને તમારે હરેક વિડીયો 2-3 વાર જોવાનો છે અને ત્યારબાદ તેમનું હોમવર્ક કરીને એને એ જ વસ્તુ તમારે વાંચન કરવાની છે, લખીવાની નથી ખાલી. બરાબર છે? ચાલો, તો તમે આ એક એટલું નોટિસ કરી લેજો અને કોમર્સની અંદર આપશો મિત્રોનું ફરી એકવાર હું મિહિર નાકરાણી નવનિધિ પરિવાર તકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપ સૌ મિત્રો ખૂબ સારી રીતે અભ્યાસ કરશો અને ડેઇલી વર્ક કરશો એવી આપણી 11 કોમર્સની ટીમ તમારી ઉપર આશા રાખે છે મિત્રો. બરાબર છે? હવે મળીશું વિડીયોના માધ્યમ તકી.